नमस्ते बाळकों, आज आप कोडिंग अने डिकोडिंग जेमा बे भाग छे, संख्या संकेत अने शब्द संकेत। आ बन्ने माथी पांच गुण नु परीक्षा में पूछाय छे, तो आपणे आज संख्या संकेत विषे जोईशुं पहलो भाग, अने बीजा भाग में आपणे शब्द संकेत विषे जोईशुं। अहींया तमने शब्दों अथवा अक्षरों आखू शब्द आपेलो हशे, अथवा तो एक एक अक्षर माटे सांकेतिक स्वरूप दर्शावेला हशे। सांकेतिक स्वरूप तमने जो अहींया आपेला छे, तो आपणे शुं करवानुं छे, आ सांकेतिक भाषाने समझी अने बीजो शब्द ओळखवानो छे आ विकल्पोमांथी। तो चालो कई रीते पूछाय ए पण जोई लईए। तो अहींया तमने एबीसीडी में लखेली छे, जुओ तमे एबीसीडी आखी झेड उदी कुल केटला मूळाक्षर छे, तो के 26। मैं दरेकने क्रम आपी दीधो छे, जेम मूळाक्षर छे प्रमाणे ज क्रम आपेलो छे। तमे जुओ 26 26 ने। हवे आपणे आनो उपयोग करी अने आ शब्दने कई रीते संकेतमां लखेलो छे ए पहेला जोईशुं, अने पछी बीजो शब्द आपेलो छे एने आपणे ए रीते लखशुं संकेतमां। तो चालो जुओ, तमने पहेलो शब्द आपेलो छे जो टेक ने सांकेतिक भाषामां 2 3 4 5 लखाय, तमने अहींया टी ए के ई आपेलो छे, एने सांकेतिक भाषामां शुं लख्युं छे, तो के 2 3 4 5 लखेलुं छे। टीनी जग्याए 2 लीधा छे, एनी जग्याए 3 लीधा छे, केनी जग्याए 4 लीधा छे, अने ईनी जग्याए 5 लीधा छे। તો અહીંયા તમને કહ્યું છે કે ટાટા TATA ને સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય, તો જુઓ અહીંયા ટી માટે કેટલા લીધા છે 2, તો આપણે પણ 2 લઈશું, એ માટે 3 છે તો 3, ટી માટે 2 છે તો 2, અને એ માટે 3 છે તો 3, તો આને ટાટાને સાંકેતિક ભાષામાં 2 3 2 3 લખાય। તો અહીંયા આપણો વિકલ્પ પહેલો છે એ આવશે। चलो बीजो प्रश्न जुओ, जो के छेड़ी बी आर ए छेड ई बी आर एने सांकेतिक भाषा में जुओ तमे 26 5 2 18 1 लखेला छे। चलो जुओ 26 शू संबंध छे, तो के मूळाक्षर छेड नो क्रम कयो छे 26मो, तो छेडनी जगह 26। हवे तमे जुओ ई नो क्रम, तो के 5मो छे, तो के 5 लखेला छे। जुओ तमे बी नी जगह 2 आर 18 अने ए एटले 1, पहेलो क्रम छे एटले 1, आर नो 18मो क्रम छे जुओ, अने बी नो बीजो क्रम छे। તો આ રીતે તમને મૂળાક્ષરોનો ક્રમ આપેલો છે, તમે જોઈ શકો છો। હવે તમને બીજું આપેલું છે કે LION LION, તો તમે જુઓ એલનો ક્રમ કયો છે। અહીંયા તમને આ રીતે આપેલું નહીં હોય, આપણે આ રીતે યાદ રાખવું પડશે, અથવા તો આપણે જે પરીક્ષામાં આપણને કાગળ આપેલું હશે રફ પેપરમાં, ત્યાં આપણે આ લખી દઈશું પહેલાં શરૂઆતમાં જ ABCD અને આ રીતે ક્રમ, તમને ઘણા પ્રશ્નોમાં આ ઉપયોગી થશે, બીજા ABCD વાળા પણ છે એમાં પણ આ ઉપયોગી થશે, માટે તમે લખી દેજો પહેલેથી જ। તો ચાલો અહીંયા LION માટે, ચલો L માટે કયો ક્રમ છે, તો કે 12, I નો 9, O નો તો કે 15, અને N નો 14, તો આપણે 12 9 15 14 વાળું 12 9 15 14 આપણો વિકલ્પ આવશે। આ રીતે તમે જોયું કે અહીંયા દરેક મૂળાક્ષર હતો એનો સાંકેતિક સ્વરૂપ આપેલું હતું તમે જોયું, અને આપણે એના ઉપરથી આ સાંકેતિક સ્વરૂપે લખ્યું। એ જ રીતે શું આપેલું હતું કે મૂળાક્ષરને ક્રમ આપેલા હતા, એ ક્રમ પ્રમાણે અહીંયા આપેલો હતો સંબંધ, તો આપણે પણ અહીંયા ક્રમ પ્રમાણે સંબંધ લખ્યો। આવા બીજા પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો તમે,
એટલે તમને સ્પીડ આવે. જો પેન પી એ આઈ એન ટી ઈનો કોડ છે 741 28, 741 28 છે, અને એક્સેલનો કોડ છે, ચાલો લખી દો આપણે 741 28 એક્સ ઈ એક્સ સી ઈ એલ ઈનો કોડ છે 9 3 5 9 અને 6. તો હવે તમને શું કહ્યું છે, એ ડબલ સી ઈ પી ટી નો કોડ, ચાલો તો એનો કોડ છે 4, તો આપણે 4 લખી દઈશું, સીનો કોડ છે 5, તો 2 વખત સી છે તો 2 વખત 5 લખશું, ઈનો કોડ છે 9 તો આપણે 9 લખશું, પીનો કોડ છે 7 તો આપણે 7 લખશું, અને ટીનો કોડ 8 છે તો આપણે 8 લખશું. તો આપણો જવાબ થઈ ગયો 4 5 5 9 7 8, 4 5 5 9 7 8, તો આપણો આ વિકલ્પ આવશે. જુઓ હવે આગળનો પ્રશ્ન છે, વાય બરાબર 25, તમને વાય બરાબર 25 આપેલા છે. જુઓ અહીંયા વાય, તો વાયનો ક્રમ કયો છે, તો કે 25મો, વાયનો ક્રમ 25મો છે એટલે 25 આપેલા છે. ચલો વાય એ એન, અહીંયા વાય એ એન આપેલું છે, ચલો આપણો જુઓ વાય એ એન બરાબર 40 છે, તો અહીંયા વાય બરાબર 25 છે આપણને ખબર છે. દરેકનો આપણે મૂળાક્ષર, દરેક મૂળાક્ષરનો ક્રમ લખી દઈએ, એનો ક્રમ 1 છે અને એનનો ક્રમ 14 છે. તો હવે જુઓ તમે આ ત્રણેય અંકો વચ્ચે 25, 1 અને 14 વચ્ચે એવા નિશાની મૂકો કે જેથી કરીને સરવાળો કરો કે બાદબાકી કરો, ગમે તે કરો, 40 આવવો જોઈએ જવાબ. તો ચાલો પહેલાં આપણે સરવાળો કરી જોઈએ, 14 ને 1 15, 15 વત્તા 25, તો કે સરવાળો કરશું તો આપણને 40 મળી ગયા. એટલે આપણે બીજી કોઈ ક્રિયા કરવાની જરૂર નથી, તમારે પણ પહેલાં સરવાળો કરી જોવાનો. તો હવે તમને વાય એ ડી જોવાનો છે, તો વાય એ ડી માટે ચાલો વાય એટલે આપણે 25, એ માટે 1 અને ડીનો ક્રમ તો કે 4, તો 25 વત્તા 5 એટલે કે 30, તો આપણો જવાબ શું આવશે, 30 આવશે. ચાલો જુઓ આગળનો પ્રશ્ન છે, જો AT = 20, AT કેટલા આપેલા છે, 20, BAT = 40, BAT કેટલા આપેલા છે, 40. ચલો પહેલાં આપણે આ સંબંધ ઓળખવો પડશે, AT = 20 કેમ આપેલા છે, ચલો એનો ક્રમ કયો છે આપણે લખી દઈએ, એનો ક્રમ પહેલો છે અને ટીનો ક્રમ તો કે 20મો છે. આપણને બરાબર 20 આપેલા છે, જુઓ તો આ બંને વચ્ચે આપણે કઈ નિશાની મૂકીએ તો 20 જવાબ આપે, જો સરવાળો કરીએ તો 21 આવે, બાદબાકી કરીએ તો 19 આવે, 20માંથી 1 બાદ કરીએ તો 19 આવે, અને 20 × 1 કરીએ તો 20 જવાબ આવે. ચલો આમાં આના માટે શક્ય છે એ જોઈએ આપણે, BAT બીનો ક્રમ 2, એનો ક્રમ 1 અને ટીનો ક્રમ 20, તો 2 × 2 = 20, તો 20 × 2 = 40, તો જુઓ સાચો છે. ગુણાકારની નિશાની મૂકવાની છે દરેક વચ્ચે, તો ચલો DOG, તો ડીનો ક્રમ આપણને ખબર છે કે 4, ઓનો ક્રમ 15 અને જીનો ક્રમ 7, તો ચાલો ગુણાકાર કરી દો, 15 × 4 કરો, 15 × 4 = 60, 60 × 7 કરો, 7 × 6 = 42, તો 420, તો આપણો જવાબ આવશે 420. ગુણાકારનો છે એટલે આ ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો તમારે,
જે હોય તમારો જવાબ થઈ જશે. ચાલો હજી આગળ પ્રશ્નો જોઈએ. આજ રીતના અહીંયા તમને આપેલો છે કોડ કે રોઝનો કોડ. ચલો આપણે લખશું તમને આર ઓ એસ ઈ રોઝનો કોડ આપેલો છે 6821 પછી સી એચ એ આઈ આર ચેરનો કોડ છે 7345 અને 6 અને તમને પી આર ઈ એ સી એચ આનો કોડ આપેલો છે 9617 અને 3. જુઓ તમારે એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમે જુઓ એ 4 છે તો અહીંયા પણ 4 છે, 7 છે સીની જગ્યાએ તો અહીંયા પણ 7 છે. એ રીતે તમે જોઈ શકો છો દરેક મૂળાક્ષરમાં કોડ આપેલો છે એ પ્રમાણે. તો આપણને શું કહ્યું છે તો કે સર્ચનો કોડ એસ ઈ એ આર સી એચ એનો કોડ શોધવાનો છે. ચલો તો એસ એટલે 2, ઈ એટલે ઈનો કોડ 1 છે, એસનો 2 ઈનો 1 એનો એનો કેટલો કે 4, આર આર તો 6, સી સી તો 7 અને એચ તો એચનું 3. ચલો 2 1 4 6 7 3 2 1 4 6 7 3. ચલો આ જવાબ આપણો સાચો છે. આ રીતે તમને કોડ આપેલા હોય અને એના ઉપરથી જ આપણે લખવાનો છે. ચલો હવે આગળ જુઓ વિકલ્પ. અહીંયા તમને જીઓ બરાબર શું આપેલું છે તો કે 32. જીઓ બરાબર 32 આપેલા છે અને એસએચઈ બરાબર 49 આપેલા છે. તો તમારે એસઓએમી સમ શોધવાનું છે. તમને જીઓ બરાબર 30 અને એસએચઈસી બરાબર 49 આપેલું, તો તમારે શું શોધવાનું છે તો કે સમ બરાબર શોધો. તો ચલો જી અને ઓ, તો આપણને જીનો ક્રમ અને ઓનો ક્રમ આપણે જોવો પડશે. તો ચાલો જીનો ક્રમ કયો છે અને ઓનો ક્રમ કયો છે એ પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો અહીંયા જીનો ક્રમ 7 છે અને ઓનો ક્રમ 15 છે. તો ચલો આપણે મૂકી દઈએ 7 અને 15. તો ચલો જીનો ક્રમ તમે જુઓ કે 7 છે અને ઓનો ક્રમ 15 છે. તો હવે આ બંને વચ્ચે અહીંયા 32 આપેલા છે, જીઓ બરાબર 32 છે, 30 નથી, હા 32 છે. તો આ બંને વચ્ચે શું કરશું તો આપણને 32 મળશે એ આપણે જોવાનું છે. તો જુઓ તમને જીનો ક્રમ આપણને કયો આપેલો છે, 7 અને 15. તો 15 ને 7 આપણે કરશું તો કેટલા થશે તો કે 32 નહીં થાય. તો ચાલો હવે આપણે ઉલટો ક્રમ વિચારીએ. ચાલો મેં અહીંયા લખ્યો છે ઉલટો ક્રમ પણ, ચેડનો 1 થશે. આપણે આ રીતે ઉલટે જોવાનું, ચેડ પાછળથી નંબર આપો તમે તો ચેડનો 1 થશે, વાયનો 2 થશે. એ રીતે તમે ઉલટો ક્રમ વિચારો. ચલો તો ઓનો કયો થશે તો કે ઓનો અહીંયા તમે જોઈ શકો છો કે 12મો ક્રમ થશે. ઓનો ક્રમ કયો થશે, 12મો. એ રીતે જીનો તમારે જોવો પડશે તે ઓનો 12મો, એનનો 13મો, એમનો થશે 14મો. આપણે એ રીતે પાછળથી શરૂઆત કરી છે. તો જીનો કયો ક્રમ થશે તો ચાલો વિચારી લો તમે. અહીંયા એમનો 14મો થયો, એલનો 15 16 17 18 19 અને 20. તો જીનો ક્રમ કયો થયો, 20મો. તો આપણે લખી દઈએ અહીંયા આ આપણું નથી તો આ ખોટું પડશે.
तो उल्टो क्रम छे जी नो 20 अने ओ नो आपणे जोयो के 12मो छे। तो चलो आ बन्ने वच्चे शू संबंध छे, 20 वत्ता 12 करो तो 20 ने 12 32, चलो आपणो आ संबंध मळी गयो। हवे SHC बराबर 49 जुओ तमे। चलो S माटे तो के 8, H અને E માટે જુઓ તમે આ રીતે ઉલટો પણ લખી દેજો। આપણે H અને E માટે જોવાનું છે। ચલો આ હું અહીંયા લખી દઉં છું, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26। ચલો તો H માટે કેટલા છે, તો કે એચ માટે 19 છે અને ઈ માટે 22 છે। તો આ ત્રણેયનો સરવાળો કરો, 22 ને 8 30, 30 ને 19, તો કે 49 થઈ ગયા। તો હવે આપણે SOME માટે, SOME ચલો એસ માટે આપણને ખબર છે કે 8, ઓ માટે તો કે 12, એમ માટે તો કે 14 અને ઈ માટે તો કે 22। તો આ ચારેયનો સરવાળો કર દો, 8 ને 12 20, 20 ને 14 34, 34 વત્તા 22 કર દો તો 56, આપણો જવાબ આવશે 56। ચલો એ જ રીતે આગળ જુઓ, અહીંયા તમને એ બરાબર 10, એ કેટલા આપેલા છે 10, એમ બરાબર 130, ઝેડ બરાબર 260, તો કે બી ઈ ટી એ બરાબર શોધવાના છે। ચલો એ બરાબર 10, અહીંયા આપણને ખબર છે કે એનો ક્રમ છે 1, તો તમે જુઓ કે એનો ક્રમ 1 છે। આપણે 10 લાવવા છે તો 10 વડે ગુણવા પડશે, 10 વડે ગુણ્યા છે। ચલો એમનો ક્રમ જુઓ 13મો છે, તો એને પણ 10 વડે ગુણો તો 130 થયા। ઝેડનો ક્રમ 26મો છે, એને 10 વડે ગુણ્યા તો 260 થયા। ટૂંકમાં તમને ખબર પડી છે કે 10 વડે ગુણવાના છે। તો બીનો ક્રમ કયો છે, તો બીનો ક્રમ આપણો બીજો છે, તો બી 2 ને 10 વડે ગુણો તો 20, ઈનો ક્રમ તો કે 5મો છે, તો 5 ને 10 વડે ગુણો તો 50, ટીનો ક્રમ તો કે ટીનો ક્રમ 20મો છે, તો 20 ને 10 વડે ગુણો તો 200, અને એનો ક્રમ પહેલો છે તો કે 10 વડે ગુણો તો 10। ચલો તો હવે તમે શું કરશો, આ બધાનો આપણે સરવાળો કરી દો, આ બધાનો સરવાળો કરી દો, અથવા તો તમે આ રીતે કરી શકો। જો હું તમને બીજી રીત પણ શીખવાડું, બે રીત શીખવાડું। ચલો 20 ને 50 70, 70 ને 80 280 આવ્યા, 80 વત્તા 200 એટલે 280 મળ્યા। તમે આ રીતે પણ કરી શકો, જુઓ બીજી રીત, બીનો ક્રમ કયો છે તો કે 2, ઈનો ક્રમ કયો છે તો કે 5મો, ટીનો ક્રમ કયો છે તો 20મો, અને એનો ક્રમ પહેલો। હવે આ બધાને આપણે કેટલા વડે ગુણવાના છે, 10 વડે, તો આ બધાનો સરવાળો કરીને 10 વડે ગુણી દો, 5 ને 2 7, 7 ને 20 27, ને 28 ગુણ્યા 10 તો પણ 280 આવશે, ગમે તે રીતે તમે કરો। ચલો આગળનો પ્રશ્ન જુઓ, એ ઝેડ બરાબર 26, એ ઝેડ, ચલો જુઓ એ અને ઝેડ વચ્ચે શું સંબંધ છે, એનો ક્રમ 1 છે અને ઝેડનો 26 છે, તો આ બંને વચ્ચે કઈ નિશાની મૂકો, ગુણાકાર મૂકો તો 26 થાય। ચલો એ રીતે જુઓ, બી વાય, બીનો 2 છે અને વાયનો 25 છે, તો 25 × 2 તો 50। તો હવે તમને સી એક્સ આપેલો છે, સી એક્સ, ચલો સીનો કેટલો છે, તો કે સીનો 3 છે અને એક્સનો 24 છે,
तो तमे 3 × 24 कर दो, 3 × 24 कर दो, तो चलो कर दो 24 × 3 तो 24 तारी 4 × 12 बगड़ो बधे 1 × 3 × 6 × 7 24 तारी 72, तो आपको जवाब आवशे 72। चलो हवे आगळनो प्रश्न जुओ, अहींया तमने अंक आपेला नथी, जुओ अहींया तमने बीजा सांकेतिक चिन्हो आपेला छे, तो आपणे एने लखशुं पहेला CHAIR, एना माटे सी माटे छे आ चिन्ह, एच माटे क्वेश्चन मार्क, ए माटे @, અને આઈ માટે ઉદ્ગાર ચિહ્ન, અને આર માટે બરાબર છે। ચલો હવે JAIL જેલ માટે ચલ ફૂદડી છે, એ માટે તો કે @, આઈ માટે ઉદ્ગાર ચિહ્ન, અને એલ માટે આ રીતનું ચિહ્ન છે। તો હવે તમને RAIL કહ્યું છે, RAIL। चलो अहीं खाली जी नी जगह ज आर बदलवानो छे, तो आर माटे कयुं छे, तो के आर माटे बराबर छे, बाकी ना ए आई एल ना लखी दो, आई अने एल जुओ, तो आपणो आ जवाब छे। तो आ रीतनुं चिन्ह तमने देखाय बराबर @ आयुं सी नंबरनुं, आ रीते तमने चिन्हो पण आपेला होय તો એનો પણ ઉપયોગ કરી અને તમારે શોધવાનું, તમારે પરીક્ષામાં સંખ્યા સંકેતમાંથી આવા આવા જ પ્રશ્નો પૂછાશે, આવા બીજા પ્રશ્નોની તમે પ્રેક્ટિસ કરજો, જેટલો મહાવરો કરશો એટલી તમારે સ્પીડ આવશે। આના પછીના વિડીયોમાં આપણે શબ્દ સંકેત માટેના જોઈશું, પ્રશ્નો કેવા કેવા પૂછાય, આ બંને વિડીયો જોશો તો તમને 5 માર્ક્સનું આવડી જશે, માટે આને પછીનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો, અને જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને નવા વિડીયોની જાણ તમને તરત થાય।